नमस्ते बाळको, केटलाइजर मॉडर्न स्कूल धोरण सीनियर केजी विषय चित्रकला। बाळको चित्रकलानुं पुस्तक खोलो। चित्रकलाना पुस्तकमां पेज नंबर 14 उपर बाळको राष्ट्रध्वज आपेलो छे। शुं आपेलो छे? राष्ट्रध्वज। तमारा जाण मातर के आपणो राष्ट्रध्वज, राष्ट्रध्वज कोनुं सिम्बोल छे? तो भारत देशनुं सिम्बोल छे। शेनुं छे? भारत देशनुं। आपणो राष्ट्रध्वज अहीं आपेलो छे, ते राष्ट्रध्वज में जो बाळको टपका आपेला छे। शुं आपेलुं छे? टपका। तो टपका आपेला छे तो ते टपका द्वारा आपणे आखा राष्ट्रध्वज ने आपणे जोड़वानो छे। शुं करवानुं छे? जोड़वानुं छे। तो बाळको राष्ट्रध्वज कोई गमे त्यारे कोई पूछे कि तमारा राष्ट्रध्वज केवा रंगनो छे, तो केवानो? केसरी, सफेद अने लीलो। तो बाळको पहेला आपणे अहींया टपका आपेला छे, ते टपकाने आपणे पहेला जोड़वाना छे। तो आपणे ते पहेला टपकाने जोड़शुं। तो बाळको अहींया जो आ बधा आपेला छे ते टपकाने आवी रीते बधाने एक पछी एक पेन्सिल द्वारा तमारे जोड़वाना रहेशे। बाळको पेन्सिल काढी, रबर काढीने आवी रीते चित्रकलाना पुस्तकमां पेज नंबर 14 उपर राष्ट्रध्वज आपेलो छे, ते राष्ट्रध्वजमां आपणे टपका જોડી પૂર્ણ કરવાનો છે। તો બાળકો જો હું અહીંયા પેન્સિલ આપું છું, તેવી રીતે એક પછી એક ટપકા જોડીને આપણે પૂર્ણ કરીશું। બાળકો આપણો રાષ્ટ્રધ્વજ છે, શું છે? આપણો રાષ્ટ્રધ્વજ 15મી ઓગસ્ટ આવશે ને, 15મી ઓગસ્ટે આપણે 26મી જાન્યુઆરીએ આપણે રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ ને। તો આ છે બાળકો આપણા દેશનો રાષ્ટ્રધ્વજ, ભારત દેશનો રાષ્ટ્રધ્વજ છે। આવી રીતે ટપકા દ્વારા બાળકો જોડવાનો છે। આમ આવી રીતે બાળકો ટપકા દ્વારા જોડવાનો રહેશે આપણો રાષ્ટ્રધ્વજ છે। શું છે? આપણો રાષ્ટ્રધ્વજ। બાળકો ટપકા જોડી ચિત્ર પૂર્ણ કરવાનું છે। જો ટપકા જોડી ચિત્ર પૂર્ણ કરી નાખવાનો, પછી એના સામેના પેજ નંબર ઉપર બાળકો આપેલું છે સૂર્યમુખી। શું આપેલું છે? સૂર્યમુખી। તો બાળકો જો સૂર્યમુખીમાં આ હોમવર્ક તમારે ઘરેથી કરવાનું છે, પણ તમને હું શીખવાડું છું કે કઈ રીતે અલગ અલગ આપણું ફૂલ એક કલરનું હોય, અલગ અલગમાં એમાં ડિઝાઇન, એટલે કે મતલબમાં લાલ કલરનું ફૂલ હોય તો એમાં થોડોક છેર પડતો હોય તો કંઈક અલગ કલરનું હોય, એમ અલગ અલગ ફૂલ બધા કલરના હોય છે। તો હું તમને અહીંયા ખાલી આ હોમવર્કમાં તમારે કરવાનું છે, પણ તમને શીખવાડવા માટે હું તમને અહીંયા રંગ પૂરતા શીખવાડું છું। જો બાળકો આ સૂર્યમુખીનું ફૂલ છે, શેનું ફૂલ છે? સૂર્યમુખીનું। તો બાળકો આપણે આવી રીતે તમને મનપસંદ રંગ પૂરવાનો છે, એક આવા કલરનું, એક આવા કલરનું, એક બીજા કલરનું, એક ત્રીજા કલરનું, એમ પૂરવાનું નથી, એક સરખો એક જ કલર રંગ પૂરવાનો રહેશે। તો બાળકો પહેલાં આપણે ફરતા ફૂલની પાખડી છે, આ ફૂલની પાખડી છે, આ વચ્ચેનો આખો એનો ગોટો છે, શું છે? ગોટો। તો બાળકો આ પાખડી છે, એ પાખડી આપણે પિંક કલરની એટલે કે ગુલાબી કલરની પૂરીશું। જો બાળકો રંગ પૂરતા પહેલાં આ આખું ગોળ રાઉન્ડ આપેલું છે તેની બહાર ન જાય તેનું ખાસ ધ્યાન રાખજો। આવી રીતે રંગ પૂરવાનો રહેશે, મારી સાથે તમારે રંગ પૂરવાનો છે, એક જ રંગ પૂરવાનો છે બાળકો, અલગ અલગ પાંદડીમાં અલગ અલગ રંગ પૂરવાનો નથી। પણ હું ગુલાબી પૂરું છું તો તમને જે મનપસંદ હોય તે કલર પૂરવાનો, પણ એક જ રંગ બધી પાખડીમાં પૂરવાનો રહેશે આવી રીતે। આવી રીતે રંગ પૂરવાનો છે, બધી પાખડીમાં પૂરવાનો છે।
બાળકો રંગ પૂરો છો ને મારી સાથે કે નથી પૂરતા? પૂરજો રંગ. મસ્ત નો સુંદર. ચાવી બધી પાખડીમાં એક સરખો જ રંગ પૂરવાનો છે. જો બાળકો, આવી રીતે અલગ અલગ ઘાટો રંગ પૂરજો તમે, એકદમ વ્યવસ્થિત સરખો દેખાય તેવો. આવી રીતે બાળકો રંગ પૂરવાનો છે. પછી બાળકો વચ્ચે આપણે ઓરેન્જ કલર પૂરીશું. શું પૂરીશું? ઓરેન્જ કલર. આવી રીતે બાળકો ઓરેન્જ કલર આપણે પૂરવાનો છે. પછી એનું થડ કેવું હોય બાળકો? તો કે કોફી કલરની. આપણી કોફી કલરનું નીચે ઝાડ, નીચે થડ કોફી કલરનું હોય ને, તો આપણે બાળકો આમાં કોફી કલર એ પૂરીશું. આવી રીતે. આ બાળકો તમારે હોમવર્કનું ચિત્ર છે, પણ તમને શીખવાડવા માટે મેં તમને અહીંયા ચિત્ર કરાવેલું છે. અને પેજ નંબર 14 ઉપર બાળકો રાષ્ટ્રધ્વજ આપેલો છે. તે રાષ્ટ્રધ્વજમાં આપણે ટપકા જોડીને રાષ્ટ્રધ્વજ પૂર્ણ કરવાનો રહેશે. તેના સામેના ચિત્રમાં બાળકો સૂર્યમુખી આપેલા છે, જે ચિત્રમાં આપણે રંગ પૂરવાનો રહેશે. આ બાળકો ચિત્રકલાના પુસ્તકમાં તમારે હોમવર્ક આવશે, તો તમારે હોમવર્ક પૂર્ણ કરવાનું રહેશે. અસ્તુ.